निर्माण पर्स कार्यक्रम में आप सर्वे दर्शक मित्रों खूब खूब हार्दिक स्वागत है अने हूँ छू मित्तल पटेल। निर्माण पर्स कार्यक्रम हमेशा तमारा माटे वार तेहवारों खूब सुंदर रीते सेलिब्रेशन माटे लईने आवतो होय छे अने आजे निर्माण पर्स कार्यक्रम में अमृत मैकवाने आपने इन्वाइट कर्या छे तेमना घरे। क्रिसमस सेलिब्रेशन थई रह्यु छे, तेमनो समग्र परिवार क्रिसमसनी उजवणी खूब धामधूमथी करे छे अने तेओ आजे आपणने पोतानी वातो शेर करशे कि क्रिसमस केम सेलिब्रेशन करवामां आवे छे, आ तहेवारनुं महत्व तेमनी दृष्टिए शुं छे। तो चालो आजे तेमना परिवारनी मुलाकात लईए अने क्रिसमस सेलिब्रेट करीए। ક્રિસમસના દિવસે જ્યારે તમે કોઈ ક્રિશ્ચિયનના ઘરે જશો તો તેમનું ઘર કેટલું સુંદર ડેકોરેશન હોય છે તે હું તમને બતાવું કે ખૂબ સુંદર મજાની અહીંયા લાઇટ લગાવવામાં આવી છે અને લાઇટને પણ ખૂબ સુંદર રીતે ડેકોરેટ કરી છે અને નેટવાળી જાળી છે તેને લઈને અહીંયા જે ડેકોરેશન કરવામાં આવ્યું છે એ અહીંયા જાતે જ કરવામાં આવ્યું છે। સુંદર મજાના સ્ટાર લગાવવામાં આવ્યા છે, ક્રિસમસ ટ્રી પણ શણગાર કરવામાં આવ્યો છે અને તમે જોઈ રહ્યા છો કે ઘરને કેટલું સુંદર સુશોભિત કરવામાં આવ્યું છે। ક્રિસમસના દિવસે ઘરના આંગણાની અંદર અગાસીની અંદર સ્ટાર તો લગાવવામાં આવે જ છે, સાથે સાથે ઘરમાં પણ ખૂબ સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવે છે અને મેકવાન સાહેબની ફેમિલી છે તેમણે પણ ખૂબ સુંદર મજાનું અહીંયા ડેકોરેશન કર્યું છે। હોમને તેમની દીકરીએ ડેકોરેટ કર્યો છે, અહીંયા સ્ટાર લગાવવામાં આવ્યા છે, સુંદર મજાની લાઇટિંગ કરવામાં આવી છે, આખા ઘરને ખૂબ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો કે ક્રિસમસ ટ્રી પણ છે, સાથે સાથે એક નાનું અમથું સાંતાક્લોઝ પણ બનાવવામાં આવ્યું છે અને તે પણ બધી વસ્તુઓ છે એવા અલ્પસાધ્ય વ્યક્તિઓ પાસેથી ખરીદી કરવામાં આવી છે કે જેમનું તેમનું પણ ગુજરાન ચાલે। દરેક વસ્તુનું અહીંયા ખૂબ સુંદર ધ્યાન રાખવામાં આવ્યું છે, તમે અહીંયા જોઈ રહ્યા છો કે કેટલું સુંદર મજાનું ડેકોરેશન છે ઘરની અંદર। નિર્માણ પર્સ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। નિર્માણ પર્સ કાર્યક્રમ હંમેશા દરેક તહેવારો સેલિબ્રેટ કરતો હોય છે અને ક્રિસમસનો તહેવાર છે અને ક્રિસમસ આપણે બધા જ જાણીએ છીએ આપણને કેટલું અટ્રેક્ટ કરે છે ક્રિસમસ ટ્રી, સાન્તા ક્લોઝ અને આ પ્રેમનો વ્યવહાર।
આપણે દર વર્ષે નિર્માણ પર્સ કાર્યક્રમમાં હંમેશા વાતો કરતા રહેતા હોય છે તહેવાર સેલિબ્રેશનની, અને આપણને ઇન્વાઇટ પણ કર્યા છે. મેકવાન સાહેબે, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં. અને સર, આજે તો તમે જે ક્રિસમસનો તહેવાર છે એમાં અમને સેલિબ્રેટ કરવા માટે તમારા ઘરે ઇન્વાઇટ કર્યા છે, તો સર આજે નિર્માણ પલ્સ તમારા ઘરે આવ્યું છે, સૌ પ્રથમ તો કેવું લાગે છે? તમે લોકો આવો એટલે અમને તો સારું લાગે જ, બધા અમારા તહેવારમાં ઉજવણી કરવા માટે, ભાગ લેવા માટે આવો એટલે. અને અમે આ તહેવાર આખી દુનિયામાં બધાનો છે, ખાલી ક્રિશ્ચિયન્સ પૂરતો લિમિટેડ છે જ નહીં, આખી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ પૂરેપૂરા આનંદથી પૂરા એન્જોયથી જે નહીં ઉજવી શકે. સર, ક્રિસમસનો આ તહેવાર છે તો તમે કેવી રીતે સેલિબ્રેટ કરો છો? પહેલાં તો જ્યારે તમે એન્ટર થાવ તો તમારું ઘર કેટલું સુંદર રીતે સુશોભન કરવામાં આવ્યું છે, ક્રિસમસ ટ્રી છે, સાન્તાક્લોઝ છે, અને કેટલું સરસ ડેકોરેશન છે, એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે છે તમારા ઘરમાંથી. ક્રિસમસ આવે એટલે નોર્મલી જેમ બીજા તહેવારોની અંદર દરેક પોતાના ઘરોને શણગારતા હોય એ પ્રમાણે અમે બી અમારા ઘરોને શણગારતા હોય છે, પણ અમારી વિશેષ આઈડેન્ટિટી એવી હોય છે કે એક સ્ટાર લાગે છે દરેક ઘરની આગળ. એ વાતની યાદ દેવડાવવા માટે લાગે છે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત જન્મવાના હતા તો આકાશની અંદર ધૂમકેતુ ટાઈપનો એક સ્ટાર ઈશ્વર તરફથી તેને મૂકવામાં આવ્યો હતો, અને એને ફોલો કરતાં કરતાં ત્રણ પૂર્વ તરફના રાજાઓ છેક બેથલેહેમ સુધી પહોંચેલા, જ્યાં એ જન્મેલા, અને એમને જોઈને ત્યાં આગળ જઈને એમનું ભજન કરેલું, એમની પૂજા કરેલી, અને એ લોકોએ આનંદ કરેલો. એની યાદમાં દરેક ઘર આગળ એક સ્ટાર લગભગ મહિના અગાઉ લાગી જતો હોય છે. બીજી એક આઈડેન્ટિટી છે, દરેક ઘરમાં લગભગ ક્રિસમસ ટ્રી લાગતું હોય છે, બરાબર. એ ક્રિસમસ ટ્રીને ભેટ સોગાતોથી સજાવવામાં આવતું હોય છે, લાઇટિંગથી સજાવવામાં આવતું હોય છે, અને ઘરને અંદર ને બહાર લાઇટિંગ અને તોરણોથી સજાવીને અપ ટુ ડેટ ઘર બનાવવામાં આવે છે કે આવનારને બી જોઈને આનંદ થાય. ખાસ કરીને બાળકો તો બહુ જ, ખાસ કરીને જે અન્ય ધર્મી અમારા જે મિત્રો હોય છે એ તો યાદ રાખીને બધા જ ક્રિસમસની રાહ જોતા હોય છે, ભાઈ આવેલ અમે અમારા બાળકો લઈને આવીએ. ક્રિસમસ ટ્રીની જોડે લોકો ફોટોગ્રાફી કરાવતા હોય છે, વિડીયોગ્રાફી કરાવતા હોય છે, અને સ્વીટ ને બધું બનાવેલું હોય. ખાસ કરીને કેક એક અમારી આઈડેન્ટિટી છે કે ક્રિસમસ હોય એટલે ક્રિસમસની કેક હોય જ, અને એ કેકને બધા અમે સાથે બેસીને ખાતા હોય છે, મીઠાઈ મૂકીને ખાતા હોય છે, એકબીજાને મળીએ છીએ, ગળે મળીએ છીએ, વિશ કરીએ છીએ એકબીજાને, અને આનંદ કરતા હોય છે. સ્ટારની તમે વાત કરી તો સ્ટારનું જે રહસ્ય શું કહેવાય, અને સ્ટાર એટલે કે પોઝિટિવ એનર્જીનો સંચાર કરતું કહેવાય છે કે લાઇટિંગ કરવામાં પણ આવે છે, એટલે એ સ્ટાર શું કહેવા માંગે છે? સ્ટાર નોર્મલી એક વાયકા એવી છે કે કોઈ મહા વ્યક્તિ જન્મવાની હોય, દુનિયામાં આવવાની હોય, તો એના સંકેત રૂપે છે ને આકાશની અંદર છે ને એક ચમકતો તારો દેખાતો હોય છે. અને ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એના હજારો વર્ષ પહેલાં એની આગાહી થઈ ગયેલી, બરાબર. અને ઈસુ ખ્રિસ્ત જન્મવાના હતા એટલે એ સ્ટાર આકાશની અંદર ઉગ્યો, અને એ બધી ભવિષ્યવાણીઓ બીજા લોકોએ પણ જાણેલી, વાંચેલી, એટલે સ્ટાર ઉગ્યો એટલે એમને ખ્યાલ આવી ગયો કે પ્રભુ ઈસુનો આવવાનો સમય થઈ ગયો છે. તો એને ફોલો કરતાં કરતાં ત્રણ રાજાઓ જેમને માગી રાજા તરીકે ઓળખે છે એ લોકો પૂર્વ દિશા તરફથી આવેલા, અને એ સ્ટાર જ્યાં જઈને થંભ્યો ત્યાં એમણે ઈસુ ખ્રિસ્ત છે ને એ ગભાણમાં જન્મેલા જોયા, અને પછી એમણે સોનું બોર્ડ લોબાણથી એમનું પૂજન કર્યું, એમનું અભિવાદન કર્યું, અને આનંદ કરીને પછી લોકો ગયેલા. ભગવાન ઈસુ ખ્રિસ્ત ગભાણમાં જન્મ્યા તેની પણ લોકવાયકાઓ છે કે એક પવિત્ર જગ્યા અને પણ ગભાણ, તો ભગવાને ત્યાં જન્મ લેવાનું નક્કી કર્યું, તો એનું પણ એક રહસ્ય છે. એટલે એમાં એવું હતું કે એ વખતે ઇઝરાયલ છે એ રોમન સલ્તનત નીચે હતું, અને વસ્તી ગણતરીનો કાર્યક્રમ હાથ ધરાયેલો, એટલે જે તે સમયના રૂલ મુજબ દરેકે પોતાના વતનમાં જવાનું, ના તો વતનમાં જઈ અને પોતાના પરિવારમાં જે કંઈ સભ્યો હોય એની નોંધણી કરાવવાની. એટલે પવિત્ર મારિયા, પ્રભુ ઈસુના માતા, એમના પાળક પિતા પવિત્ર યોસેફ, અને પવિત્ર મારિયા ગર્ભવતી હતા, પણ એ લોકોને ત્યાં આગળ નિયમ મુજબ જવું પડ્યું હતું, એ લોકો ગયા. હવે દરેક જણ પોતાના વતનને પાછા આવેલા એટલે એમને ઉતરવા માટે જગ્યા નહોતી. ઈશ્વરનો પુત્ર, ઈશ્વર પુત્ર આ દુનિયામાં જન્મવાનો હતો, પણ એને જન્મ આપવા માટે ક્યાંય સરાયમાં કે કોઈના ઘરમાં જગ્યા નહોતી. તો કોઈ એક વ્યક્તિને વિનંતી કરી, તેણે કીધું કે મારી પાસે બીજી કોઈ જગ્યા નથી, પણ જ્યાં મારા જાનવરો બાંધું છું, એટલે આપણે સાદી ભાષામાં ગમાણ શબ્દ વાપરીએ છીએ, પણ આમ
પ્રચલિત ખ્રિસ્તી ધર્મ ગભણ તરીકે થઈ ગયો છે અને ત્યાં ગાડી જગ્યા છે ત્યાં સાફ સફાઈ કરી અને એ જાનવરો હતા અને ત્યાં સાફ સફાઈ કરી અને સુવા જેવું પવિત્ર માર્યા માટે બનાવ્યું અને ત્યાં પ્રભુ ઈસુનો છે ને જન્મ્યા એટલે એ આની આખી સ્ટોરી છે. ક્રિસમસના દિવસે ઘરે વિવિધ પ્રકારના પકવાનો બનતા હોય છે અને પરિવાર સાથે બેસીને આ પકવાન આરોગે છે અને પ્રાર્થના પણ કરે છે, ચર્ચમાં પણ જાય છે. શું નામ છે આપનું? મારું નામ નીતા સેમસન દામેસર. મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ. તહેવાર ચાલી રહ્યો છે તમારો અને તહેવારના દિવસે તમારા ઘરે કયા પકવાન બને છે અને બધા સાથે મળીને હળી મળીને એ પકવાનનો સ્વાદ ઉઠાવો છો? સૌ પ્રથમ તો અમે લાડવા બનાવીએ છીએ અને અમારા ઘરે કેક બી આવે છે. કેક પણ અમે ઘરે જ બનાવીએ. કદાચ તો જો બનતી કોશિશ તો અમે ઘરે કેક બનાવીએ અને પ્રભુ ઈશુને કેક કાપીને અમે સેલિબ્રેશન પણ કરીએ છીએ. અમારા બાળકો સાથે અમે પહેલાં તો અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઈશુને, જે અમારા પાપોના માટે અમારા ઈશ્વરે અમારા પૃથ્વી પર જન્મ લીધો એના માટે અમે ખાસ એમને વધામણી આપીએ છીએ. અને એવી રીતે અમારું કુટુંબ અને અમારા સગાવાલાને અમે બધાને સાથે ફોન કરીને પણ અમે વિશ કરીએ છીએ. બધાને હેપી ક્રિસમસ કરીને અમે એમને વિશ કરીએ છીએ. અને અમારા આજુબાજુ જો અમારા રહેતા હોય, દરેક, એવું નથી કે અમે ક્રિશ્ચન જ વ્યક્તિને, પણ અમારા હિન્દુ લોકો જે આપણા ભાઈ બહેનો છે બધા, અમે એમની સાથે પણ અમે ક્રિશ્ચન તરીકે અમે પ્રભુ ઈશુની વધામણી એમને પણ આપીએ છીએ અને સાથે સાથે એમને પણ અમે મેરી ક્રિસમસ કહીએ છીએ. પ્રાર્થના કરો છો ત્યારબાદ જે ભોજન આરોગો છો, કેવી પદ્ધતિ હોય છે, કઈ પ્રથાઓ છે કે હજી પણ એ ચાલી આવે છે અને જે ક્રિસમસ છે, નાતાલ છે, તેના દિવસે પણ કરતા હોવ છો તમે? એ તો એવું કહેવામાં આવે કે જાણે કે પ્રભુ ઈશુ આવ્યા છે તો એને સેલિબ્રેશન એવી રીતે કે જ્યારે એક બાળક આપણા ઘરમાં બાળક જન્મ લે છે ત્યારે આપણને કેટલી બધી ખુશી હોય છે. એવી જ રીતે અમે પ્રભુ ઈશુની પણ અમે એવી રીતે ખુશી મનાવીએ છીએ કે જે પ્રભુ ઈશુ અમને મળ્યા છે, જે જીવતા જાગતા પરમેશ્વર છે. એવી રીતે અમે એમ વિચારીએ છીએ કે કદાચ પ્રભુ ઈશુ ના હોત તો અમે ક્યાં હોત. એટલે અમે ખાસ અમે પ્રભુ ઈશુનો જન્મદિવસ એક વધારે ઉત્સાહીથી અમે મનાવીએ છીએ અને એક અમને આનંદ બી થાય છે કે પ્રભુ ઈશુ અમારા જીવનમાં છે અને અમને મળ્યા છે. તો કેટલી બહેનો પ્રાર્થના કરે છે સાથે મળીને કે કેવી રીતે પ્રાર્થના થતી હોય છે? અમારા મંડળીની અંદર જુદી જુદી અલગ અલગ વિભાગો હોય છે, જેમ કે મહિલા સંગત હોય છે, કમિટી હોય છે, બાળકોનું યુથ પણ હોય છે અમારા. એવું નથી કે અમે ખાલી અમારા બધા અમે ભેગા થઈએ. અમારે અલગ અલગ એક કરેલા વેચેલા હોય છે, ડિવાઇડ કરેલા હોય છે. એટલે દરેક અલગ અલગ રીતે, અત્યારે જો કે બાળકો છે તો અત્યારે બાળકો યુથ, એટલે યુથ કેવું કરે કે ચર્ચ આખું ડેકોરેશન કરે અને એટલે એ લોકો એ રીતે એમને આનંદ થાય છે. અને વડીલો અમારે કેવા હોય છે કે અમે બધા ભેગા થઈને અમને કંઈક મળે, શીખવા મળે છે કે જે પ્રભુ ઈશુનું એના વૃદ્ધો જે અમારા વડીલો હતા એમનાથી જ અમને બધું મળ્યું છે. એટલે અમે એ રીતે અમને જે કંઈ પણ કહેવામાં આવે છે એ રીતે અમે પ્રભુ ઈશુના મંદિરમાં જઈને પ્રભુ ઈશુનું બાઇબલ વાંચન થાય છે અને એમને જે કંઈ પણ વિધિઓ થાય છે, પ્રાર્થનાઓ થાય છે. વિધિ તો કશું જ નહીં હોતી, પણ પ્રાર્થના થાય છે, જે આપણે આંખ બંધ કરીએ અને જે કંઈ પણ માગીએ અને અમને મળી જાય છે, બસ એ જ અમારી પ્રાર્થના હોય છે. મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ. શું નામ છે આપનું? સેમસન દામેસા. સર, ક્રિસમસના દિવસે તમે કેવી રીતે સેલિબ્રેશન કરો છો? ક્રિસમસના દિવસે સૌ પ્રથમ તો અમે સવારમાં પ્રભુ ઈસુનો આભાર માનીએ છીએ, યોહા બાપનો આભાર માનીએ છીએ કે તેમણે અમારા માટે પવિત્ર આત્મા રૂપી અમારો પ્રભુ ઈસુ, અમારો ઈસુ અમને મોકલ્યો. એ કુંવારી મરિયમે ઉદરે જન્મ્યો અને એ સમયમાં જે પણ નાના મોટા પ્રશ્ન હતા એના હિસાબે કે એ વખતની અંદર, કે જે રાજાઓ વખતની વાત છે આ, એ વખતની અંદર કે એ વખતે એવું હતું કે ભાઈ ગણતરી થતી હતી બાળકોની અને એવા સમયમાં એમની સાથે જે સગાઈ કરેલી હતી યુસફને, એમની સાથે એમને રહેવાનું હતું. એટલે અચાનક જ રાત્રે જ્યારે જ્યારે અમે જે નાતાલની જે શરૂઆત કરીએ છીએ એની વાત છે કે રાત્રે અચાનક જ દૂત આવીને મરિયમને આશીર્વાદ આપે છે અને કહે છે કે તારે આ રીતે તને બાળક થશે. એટલે એ કહે છે કે હું કુંવારી છું અને હજુ તો મારે સગાઈ જ થઈ છે. એટલે આ વસ્તુમાં જ્યારે લોકોને ખબર પડશે તો બહુ મારે કોને શું જવાબ આપવો, આ વસ્તુ તો કેવું કહેવાય એમ. પછી એને બીજા દિવસે પાછો એને એ જ પ્રમાણે ત્યાં દૂત આવે છે અને એને પ્રભુ ઈસુ પોતે એને આત્મા, પવિત્ર આત્મા એને કહે છે કે તું આ રીતે જે બાળક જન્મીશ એ બાળક પવિત્ર આત્માથી થશે, તને જે પણ ગર્ભ રહેશે એ પવિત્ર આત્માથી થશે.
એમાં કઈ કોઈ વસ્તુ એવી નથી. અને એ જે બાળક જન્મશે એ આખા જગતનો ઉદ્ધાર કરનાર બનશે, આખા જગતનો. એટલે કે એ તમારા માટે સારી વસ્તુ લાવશે અને તું એનું નામ ઈસુ પાડશે. અને એ પછી એ ટેન્શનમાં રહી, પછી અડોશ પડોશમાં આંટી અંકલ બધાની સાથે ચર્ચા કરતી રહી કે આવું છે. પછી એ લોકોને બધાને ખબર પડશે કે ના, આ વાત સાચી છે. અને જે યુસફ છે, જેમની સાથે એમની સગાઈ થઈ હોય છે, એ એમને ટેકો આપે છે, એણે બધી વાત કરે છે, એ વિશ્વાસ રાખે છે કે ના, બની શકે, આ વસ્તુ હશે એમ. અને પછી જ્યારે એ ક્રિસમસના સમયની અંદર જ્યારે એમને ત્યાંથી જે રાજાઓના ટાઈમમાં જે પેલી ગણતરી હતી બાળકોની ને વ્યક્તિઓની, એટલે એ લોકો ત્યાંથી નીકળી જાય છે અને યુસફ એમને લઈને જાય છે. ત્યારે કોઈ વાહનોની સગવડ નથી, એટલે એમને એક ગધેડું મળે છે, ગધેડાની ઉપર એમને લઈને નીકળે છે આગળ ને આગળ. અને એવા સમયની અંદર જે પણ એમનો જે સમય હતો એ પૂરો થાય છે. અને પછી મરિયમને એક જગ્યાએ કોઈ જગ્યા નથી હોતી અને એ જગ્યાએ પછી એક ગભાણ મળે છે. કેમ કે એ સમયની તો વસ્તુ જ અલગ હતી કે એ સમય આપણને આ બધું કંઈક સગવડ નથી મળતી. મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ. શું નામ છે આપનું? રિચિતા ક્રિશ્ચિયન. રિચિતા, તમે ઘર ખૂબ સુંદર ડેકોરેટ કર્યું છે કે જ્યારે એન્ટર થાઓ તો એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે અને એકદમ મજા આવે, એમ લાગે કે બસ અહીંયા બેઠા જ રહીએ. એટલે ક્રિસમસનો દિવસ છે, નાતાલનો દિવસ છે, તો અમે તમારા ત્યાં આજે તો અમારા અહીંયા નાખી દીધા છે ધામા. અને તમે કેવી રીતે ઘરને સુશોભન કરો છો, કેટલા વર્ષોથી કરો છો, અને કઈ કઈ સામગ્રી તમને વધારે દર વર્ષે નવી નવી લાવો છો ઘરમાં ડેકોરેટ કરવા? એટલે ઘર સુશોભન કરીએ ક્યારથી એવું કહું તો આમ તો નાનપણથી જ કરીએ છીએ. કારણ કે જ્યારે અમે નાના હતા ત્યારે અમારા મમ્મી ડેડી અમારા માટે ઘર ડેકોરેટ કરતા હતા. વી લર્ન ફ્રોમ ધેમ, કે બહુ જ નાના હતા અને આઈ સ્ટીલ રિમેમ્બર કે ત્યારે તો ઘરની હાઈટ બહુ જ મોટી રહેતી હતી. તો મારા પપ્પાની હાઈટ ઓલમોસ્ટ 6 ફીટ છે અને એમાં પણ એમને પેલા સ્ટૂલ ઉપર ચડવું પડે. અને પછી ત્યારે તો પેલી કાગળની પટ્ટી આવે ને, એનાથી આખું ઘર ડેકોરેટ કરતા હતા, તોરણ એન્ડ એવરીથિંગ. તો એમની ડોક દુખી જાય, એટલે અમે નીચેથી આપતા હોય એને ઉપર ડેકોરેટ કરતા જાય, તો ખરેખર એમની ડોક દુખી જાય કે પછી અમારે 2-4 દિવસ એમને માલિશ કરી આપવી પડે. તો એવું અમારા માટે કરતા, એટલે અમે અમારા મા બાપમાંથી એવું શીખ્યા કે ઘર ડેકોરેટ કરવાનું, આપણા બાળકોને ખુશ રાખવાના. અમારી મમ્મી હવે તો લગભગ બધું આપણે તૈયાર લાવીએ છીએ, જેમ બેને કીધું કે કેક પણ હવે તો તૈયાર મળે ને, ટાઈમ હોય તો બનાવે, બીકોઝ બધા વર્કિંગ હોય. પણ પહેલાં તો અમારી મમ્મી વર્કિંગ હતી ને, તો પણ દિવસોના દિવસો સુધી શી યુઝ ટુ મેક લડ્ડુઝ અને કોકોનટ અને યસ ઓફકોર્સ. હજી પણ યાદ આવે કે મમ્મી આવું કરતી હતી, એટલે ક્યારેક ટાઈમ મળે ને તેવું કરી નાખીએ, પાછળ ફોલો કરવાની કોશિશ કરીએ. પણ ધ થિંગ ઇઝ કે બેને કહ્યું ને કે કેક બને તો લાડવા પણ બને, કેમ? કારણ કે વી આર ઓલ કન્વર્ટેડ ક્રિશ્ચિયન. સી, રિલિજન અને નેશનાલિટી એ બે અલગ વાત છે. સો વી આર બેઝિકલી વી આર ઇન્ડિયન્સ. ઓફકોર્સ વી આર ઇન્ડિયન્સ, ફર્સ્ટ વી આર ઇન્ડિયન્સ એન્ડ ધેન વી આર ક્રિશ્ચિયન્સ. સો 5મી 6ઠી પેઢી અમારા ફોર ફાધર્સ મસ્ટ બી હિન્દુઝ. અને જ્યારે ક્રિશ્ચિયન ધર્મ ભારતમાં આવ્યો, જ્યારે યુરોપિયન્સ ભારતમાં આવ્યા, ત્યારે એ લોકોએ ધર્મ અપનાવ્યો હશે. સો વોટ હેપન ધેન કે કેક અપનાવી પણ લાડવાના ભૂલ્યા. સો એવું થાય. અને પછી એ વખતે એ પ્રકારનું ડેકોરેશન થતું હતું અને અમે મોટા થયા ત્યારે પછી અમે કંઈ અલગ રીતે ડેકોરેશનને અપનાવ્યું કે દર વર્ષે કંઈક નવી લાઇટિંગ લાવીએ, ક્રિસમસ ટ્રી લગાવીએ, કંઈક એવું કરીએ કે જેમ અમારા મમ્મી પપ્પા અમને ખુશ રાખતા હતા ને, મમ્મી પણ અમારા બાળકોને ખુશ રાખીએ. સો ઇટ હેપન્ડ ધેટ વે કે મારો સન અત્યારે 13 યર્સનો છે અને 1 વર્ષનો હતો. જ્યારે 1 વર્ષના બાળકને ખબર ના પડે કે વોટ ઇઝ મોજુ, વોટ ઇઝ સાન્તાક્લોઝ, એમાંથી ગિફ્ટ નીકળે એટલે શું, ત્યારે પણ અમે વી વર સો એક્સાઇટેડ કે મોજું લગાવ્યું, ગિફ્ટ મૂકી અને 1 વર્ષના બાળકને પણ બતાવ્યું કે ધીસ ઇઝ યોર ગિફ્ટ. એને ખબર ના પડી તો પણ આજે હી ઇઝ 13 યર્સ ઓલ્ડ. એવરી યર અમે મૂકીએ છીએ અને 13 યર્સનો થયો એટલે હવે એને ખબર પડે છે કે દેર ઇઝ નો સાન્તાક્લોઝ, આ તો મમ્મી ડેડી જ મૂકતા હોય. પણ તો પણ અમે મૂકીએ છીએ, એ મોજું લટકાવે જ છે, એ કહે છે કે આઈ નો કે સાન્તાક્લોઝ નથી, મમ્મી ડેડી જ મૂકે છે, પણ યુ કીપ ડુઈંગ ઇટ, મને બહુ ગમે છે. એટલે અમે મૂકીએ અને પછી અમે એવું સમજાવીએ કે સાન્તાક્લોઝ નથી. અને જ્યારે સાન્તાક્લોઝની ટ્રેડિશન પડી ત્યારે કોઈ સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરીને નીકળતું હશે એટલી ઠંડીમાં યુરોપમાં, અને નાના બાળકો, ગરીબ લોકો જેની પાસે ગિફ્ટ નહીં હોય, કપડાં નહીં હોય, ક્રિસમસ સેલિબ્રેટ કરવાની વસ્તુઓ નહીં હોય, એને જઈને આપતા હશે. તો હવે એઝ ઇન યુ નો કે સાન્તાક્લોઝ નથી, પણ આપણે કોઈકની લાઈફમાં સાન્તાક્લોઝ બનવાનું છે, આપણે કોઈને ગિફ્ટ આપીએ, આપણે કોઈકની જિંદગીમાં ખુશી લાવીએ, તો ક્રિસમસ વર્થવાઇલ થઈ કહેવાય. તમારા મધર ફાધર પાસે પણ હજી પણ પોતાના બાળકો માટેની ક્યુરિયોસિટી હોય કે હું મારી ડોટરને આ આપું? અને જ્યારે સેલિબ્રેશનનો તહેવાર હોય
તો તમે પરિવાર એક મળતા હો છો, તો જમવામાં તમારા હાથની કઈ વાનગીઓ બનતી હોય છે અને મમ્મી પપ્પાને તમે જમાડતા હો છો? અમે ક્રિસમસ હોય એટલે અમે નોનવેજ નોર્મલી પ્રિફર કરીએ, કારણ કે અમારા ફેમિલીઝમાં નોનવેજ બનતું હોય અને ક્રિસમસના દિવસે તો બિરયાની, ચિકન એવી આઇટમ્સ વધારે બનતી હોય. અને મીઠાઈમાં કેક બનતી હોય, લાડવા બનતા હોય, શક્કરપારા પણ બનતા હોય અને જલેબી પણ બનતી હોય. ઓબ્વિયસલી વી આર ફ્યુઝન ઓફ એવરીથિંગ, પણ આવું બધું અમે બનાવતા હોઈએ અને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કરતા હોઈએ. તમે આવી ફેમિલી સાથે સેલિબ્રેટ કરવાની વાત કરી એટલે હું તમને કહું કે આપણે 31 ડિસેમ્બરની વાત કરીએ હમણાં, અને 31 ડિસેમ્બર આખું વર્લ્ડ સેલિબ્રેટ કરે અને હોટેલ્સમાં પાર્ટી થાય અને બધે થાય. પણ આઈ મસ્ટ સે યુ કે જેટલી પણ પાર્ટીસ થતી હોય, પર્ટિક્યુલરલી આપણે ઇન્ડિયાની વાત કરીએ, તો 90% ક્રિશ્ચિયન્સ ચર્ચમાં હોય, કારણ કે એને એનું ક્રિસમસ, એનું ન્યૂ ઇયર, એની 31st એના સમાજ સાથે, એની ફેમિલી સાથે સેલિબ્રેટ કરવી હોય. એટલે અમે પાર્ટીમાં ઓછા હોઈએ પણ વર્લ્ડ સેલિબ્રેટ કરે છે, તો એ સારી વાત છે. અમારી પાર્ટી ચર્ચમાં થતી હોય એવું છે. આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભોપાલ, આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભોપાલ, રાજાઓનો રાજા અને સૃષ્ટિનો સૃજના, રાજાઓનો રાજા અને સૃષ્ટિનો સૃજના, સ્વર્ગીને મૂકી જન્મ્યો માનવનો અવતાર, આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભોપાલ, આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ, આજ કા દિન યહોવાને બનાયા હે હમ ઉસમે આનંદિત હો આનંદિત હો, આજ કા દિન યહોવાને બનાયા હે હમ ઉસમે આનંદિત હો આનંદિત હો, પ્રભુ કો મહિમા મિલે ચાહે વો મેરા અપમાન, પ્રભુ કો મહિમા મિલે ચાહે વો મેરા અપમાન, વો બડે મેં ઘટું રહે ઉસી કા ધ્યાન, વો બડે મેં ઘટું જીવંત અને પ્રેમાળ અમારા પવિત્ર આત્મા, અમે જ્યારે આ સઘળા અમે તમારી આગળ નમ્યા છે ત્યારે ઈશ્વર પિતા અમે ખૂબ આનંદ કરીએ છીએ કે ઈશ્વર પિતા તમારા જન્મને લઈને જે યહોવા બાપ પવિત્ર આત્મા જે અમારા માટે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોકલ્યા છે કે જે અમારો ઉદ્ધાર કરનાર છે, અને ઈશ્વર પિતા જે અમારા માટે વધસ્તામે પણ ચડી ગયા છે, ઈશ્વર પિતા અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બાપ કે અમે પળપળના પાપી, ઘડી ઘડીના ગુનેગાર, અને ઈશ્વર પિતા તમે અમને આટલા દયાળુ થઈને પણ અમે આટલા ખરાબ અને આટલા વ્યભિચારી, અમે એક નંબરના નાલાયક એવા વ્યક્તિઓ અમે તમારી આગળ ઊભા છીએ, અને ઈશ્વર પિતા અત્યારે અમે દરેક તમારી આગળ નમ્યા છે ત્યારે ઈશ્વર પિતા અમે તમારા નામને જય જયકાર કરીએ છીએ ઈશ્વર પિતા, અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બાપ કે તમે અમને આ પવિત્ર તમારું પવિત્ર નામ અમારા પાપી ઓઠેથી લેવા માટે તમે અમને જે અમને હક આપ્યો છે, જે બાપ કરીને અમે તમારી પાસે માંગીએ છીએ ઈશ્વર પિતા, અત્યારે માંગીએ છીએ તમારા જન્મને લઈને ઈશ્વર પિતા કે અત્યારે અમે જે દરેક જગ્યાએ અત્યારે વધામણી ચાલી રહી છે કે પ્રભુ ઈસુ અમારા માટે જન્મ્યો છે, અને ઈશ્વર પિતા અત્યારે અમે દરેક વ્યક્તિ માટે માંગીએ છીએ બાપ કે વર્લ્ડ લેવલે, કે ઈશ્વર પિતા દેશે દેશ લેવલે, રાજ્ય રાજ્ય લેવલે, શહેરે શહેરે લેવલે, ગામડા ગામડા લેવલે, ઈશ્વર પિતા દરેક માટે માંગીએ છીએ બાપ કે તમે જે દયાળુ છો અને તમે સઘળાને તમે અમને જે આ ભયંકર સ્થિતિમાંથી બચાવ્યા છે, અત્યારે પણ ઈશ્વર પિતા ઘણી એવી વ્યક્તિઓ છે જે હોસ્પિટલોમાં છે, તે ઈશ્વર પિતા તમારા નામથી ઈશ્વર પિતા તમે કરોના કે જે પણ નાના મોટા રોગો બધા જાત જાતના નીકળે છે, ઓમિક્રોન, દરેક દરેક રોગ માટે માંગીએ છીએ બાપ કે દરેકને તમે બધાને દૂર કરો, અને ઈશ્વર પિતા તમે જે બધાને અત્યારે સાજા કર્યા છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ
ઈશ્વર પિતા, અમારા અડોશ પડોશમાં અમે દરેક વ્યક્તિ માટે માંગીએ છીએ, અમારા પડોશના રાજ્ય માટે માંગીએ છીએ, અમે પડોશના શહેર માટે માંગીએ છીએ, અમારા અડોશ પડોશ માટે માંગીએ છીએ, અમારા શહેરી માટે માંગીએ છીએ, દરેક વ્યક્તિ માટે માંગીએ છીએ કે બાપ જે જે પણ હોસ્પિટલોમાં હોય તે દરેક ઈશ્વર પિતા તમારા આ જે પવિત્ર નામ લઈને ઈશ્વર પિતા દરેક વ્યક્તિ તે દવાખાનથી છૂટી થાય ઈશ્વર પિતા તેના માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે મહેમાન બન્યો છે મેકવાન સાહેબના ઘરે, અને તેમના પરિવારજનો સાથે આપણે ક્રિસમસની વાતો કરી, તેમની યાદોને પણ વાગોળી કે પહેલાંના સમયમાં જ્યારે ક્રિસમસ તેઓ સેલિબ્રેટ કરતા હતા તે દિવસો કેવા હતા અને વર્તમાન સમયમાં તેઓ કેવી રીતે ક્રિસમસ સેલિબ્રેટ કરે છે. અમે આજે તમારા ઘરે આવ્યા અને ક્રિસમસની વાત કરી અને નવું વર્ષ આવી રહ્યું છે, તો તમે અમારા દર્શક મિત્રોને અમારા વ્યુઅર્સને હેપી ન્યૂ પણ પાઠવી શકો છો. વી વિશ યુ અ મેરી ક્રિસમસ એન્ડ ઓફકોર્સ વી આર પ્રેઇંગ ફોર અ કોવિડ ફ્રી હેપી ન્યૂ યર 2022. હેપી ન્યૂ યર. મેરી ક્રિસમસ ટુ એવરીબડી એન્ડ ઇન એડવાન્સ હેપી ન્યૂ યર. મેરી ક્રિસમસ એન્ડ હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. મેરી ક્રિસમસ અને નવા વર્ષની અમે મેરી નવા વર્ષની અમે શુભેચ્છા પાઠવીએ છીએ તમને બધાને. થેન્ક યુ સો મચ. નવા વર્ષની શુભેચ્છા આપ સર્વેને પણ. હેપી ક્રિસમસ. નાતાલની સર્વેને પ્રેમી સલામ. નાતાલની પ્રેમી સલામ. હેપી ક્રિસમસ અને નવા વર્ષ 2022ની સર્વને શુભકામના આપીએ છીએ કે પ્રભુ 2022માં દરેકના ઘરે કોઈ પણ નાના મોટા પ્રશ્ન ના લાવે અને પ્રભુ સારા દિવસો આપે. હેપી ક્રિસમસ એન્ડ હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. નિર્માણ પર્સ કાર્યક્રમે આજે સેલિબ્રેશનની વાત કરી નાતાલની, અને આ તહેવારમાં શું શું મહત્વ રહેલું છે, પરિવારના સભ્યો કેવી રીતે ક્રિસમસની ઉજવણી કરે છે, સાથે સાથે આપણને એક સરસ મેસેજ પણ આપ્યો કે સ્વયંને છોડીને જ્યારે બીજાનું વિચારો તો આપોઆપ ઈશ્વર તમારા પર કૃપા વરસાવે છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારના દિવસો અને તહેવારોની ઉજવણી લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. મેરી ક્રિસમસ.